નમસ્તે, હું પ્રોફેસર ડોક્ટર ગોરા એન ત્રિવેદી અને હાલ મિસિસ ગોરા નીરવ ગોરાશરા, મૂળ રાજકોટ ગુજરાત ઇન્ડિયાથી, હાલ કેલ્ગરી અલ્બર્ટા કેનેડાથી. લગભગ 3-1 મહિના થયા મને અહીંયા આવ્યા. નવી સિસ્ટમ શીખી રહી છું, નવો દેશ અપનાવી રહી છું. અઘરું છે, અહીંયા લોકો વધુ સિવિલાઇઝ છે, સિસ્ટમ વધુ સોલિડ છે. એડવાન્સમેન્ટ શીખવું અઘરું છે. કદાચ નરેન્દ્ર મોદી આપણા દેશમાં અત્યારે આ જ કામ કરી રહ્યા છે. એ નોટબંધી છે, કેશલેસ છે, ટેક્સના સ્ટ્રક્ચરમાં ફેરફાર છે, એ કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન છે, એડવાન્સમેન્ટ છે. એટલે આપણને અપનાવવું અઘરું પડી રહ્યું છે. ધીરે જ રાખશું એટલે આવડશે. તમે કીધી તમારા વડીલોને ગેજેટ શીખવાની કોશિશ કરી છે? ટેબ્લેટ, મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર. બહુ વાર લાગશે એ લોકોને શીખતા. નાની નાની વસ્તુઓ ભૂલી જશે. તમે થાક્યા બાક્યા આવ્યા હશો અને ગેજેટ પકડીને બેઠા હશે કે મને નથી આવડતું. તમે પાણી પીવાની બદલે પેલા અન્યમાં મદદ કરશો, ધીરજ રાખશો. એકાદ બે વાર ગુસ્સે થઈ જશે, મારે શીખવું જ નથી, અમારી જિંદગી લેપટોપ વગર ચાલી ગઈ, ફોન વગર ચાલી ગઈ. તમે ધીરજ રાખશો, શીખશે. 2-3 મહિના એ લોકોના સવાલો ઘટશે. 4-6 મહિને તમને ખબર પડશે કે તમારા પેરેન્ટ્સ, તમારા વડીલ તમારા કરતા વધુ સારું સોશિયલ નેટવર્કિંગ યુટ્યુબ કે ગૂગલ કરી જાણે છે. તમને ખૂબ આનંદ થશે. પણ ધીરજ રાખવી રહી. વાત કરીએ વિકાસની. આજથી 20 વર્ષ પહેલા જયારે હું કોલેજમાં વળતી હતી ત્યારે આખી કોલેજમાં ગામડાની 5 છોકરીઓ હતી. હમણાં હું રાજકોટમાં લેક્ચર લેવા જતી, ઇન્કલુડિંગ એન્જિનિયરિંગ કોલેજ. ગામડેથી આવીને રાજકોટમાં ભણતી છોકરીઓની સંખ્યા 50% થઈ ગઈ છે. આ વિકાસ છે. તમે રાજસ્થાન કે મહારાષ્ટ્રની ગુજરાતની બોર્ડરમાં એન્ટર થાવ ને અને ઇનકેસ ઊંઘ આવી ગઈ હોય ને આંખ ખુલે ને, તમને 5 સેકન્ડ થાય ઓળખતા કે ગુજરાત આવી ગયું છે. ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીનરી, રસ્તાઓ તમને બતાવશે કે આ ગુજરાત છે, આ વિકાસ છે. થોડા વર્ષો પહેલા હું કલકત્તા ગઈ હતી. શોપિંગ કરવાનો બહુ ચામ હતો, બડા બજાર જવું હતું. બડા બજાર પહોંચીને પાવર કટ, લાઇટ નહીં, પંખા નહીં, વેપારીઓ બધા કલાકોથી પરસેવા નાહી રહ્યા હતા. મારો પણ શોપિંગનો ચામ આખો ખતમ થઈ. મને એક વેપારીએ કીધું કે બેનજી, આપ ગુજરાત સે હો ના, ઇસલી આપકો તાજુબ હો રહા હૈ, હમારા તો રોજગાર. જે વેપારીઓ ગુજરાતમાંથી બીજા રાજ્યોમાં વેપાર કરતા હશે એને ખબર હશે કે ગુજરાત કરતા બીજા રાજ્યોની પરિસ્થિતિ કેટલી ખરાબ છે અને ગુજરાતમાં કેટલો વિકાસ છે. આ વિકાસ, આ પ્રગતિ જોઈને બીજા રાજ્યોના લોકોએ નરેન્દ્ર મોદીને દિલ્હી પહોંચાડ્યા અને હવે ગુજરાતના લોકો પૂછે છે કે નરેન્દ્ર મોદીએ આપણા માટે શું કર્યું, શું કરીએ છીએ આપણે. એક વાત કરું તો સૌથી પહેલા વિચારીએ, હા, કે બીજેપીએ મને કોઈ, સૌથી પહેલી વાત એ ક્લિયરિફાઈ કરી દઉં કે બીજેપીએ મને કોઈ લાડવો નથી આપ્યો. છેલ્લા 5 વર્ષમાં સરકારી નોકરીની 2 તકો મેં ગુમાવી છે. કદાચ મને અનામત મળ્યું હોત તો મેં બીએસસી કેમિસ્ટ્રી બોલે એન્જિનિયરિંગ કર્યું હોત. આપણા દેશમાં ભાઈ ભત્રીજાવાદ ન હોત, ભાણિયાવાદ ન હોત, તો મારી ડ્રીમ જોબ, મારી યુનિવર્સિટીમાં, મારા ડિપાર્ટમેન્ટમાં જોબ કરવાની મને મળી હતી. પણ આ કોઈ ફરિયાદ લઈને હું ભારતના દેશના વિકાસની વિરુદ્ધ, બીજેપીની વિરુદ્ધ ન જઈ શકું. આ મારી અંગત બાબત છે. સૌથી પહેલા રાષ્ટ્રહિત, પછી સમાજનું હિત, પછી કુટુંબનું હિત, અને પછી પોતાનું હિત વિચારે ને એને યુવાન કહેવાય. આજે યુવાનોને ફરિયાદ છે, મને અહીંયા એડમિશન ન મળી, મને આ જોબ ન મળી, મને આ લોન ન મળી, મને કરમાં રાહત ન મળી, એટલે હું આ દેશના વિકાસની વિરુદ્ધ છું. નરેન્દ્ર મોદીએ કંઈ કર્યું જ નથી. આ વ્યાજબી વાત નથી. આ બીજા બધા જ વિકસિત દેશો આપણા દેશ કરતાં 50-75-100 વર્ષ આગળ ચાલી રહ્યા છે. તમે તમારી આજુબાજુના વિકસિત દેશમાં વસતા લોકોને પૂછો કે નરેન્દ્ર મોદી આ દેશ માટે શું કરી રહ્યા છે, તમને વધુ સારી રીતે સમજાશે કે આ જરૂરી છે ને આપણે ધીરજ રાખવાની છે. અંગત હિત સ્વાર્થ કરતા દેશની પ્રગતિ વિકાસ પહેલા વિચારીએ. મારી બીજા બધા ભાઈઓ બહેનોને આપણે વિનંતી છે, તમે જે દેશમાં છો, જે રાજ્યોમાં છો, ત્યાંથી ત્યાંની પરિસ્થિતિની ગુજરાતના લોકોને જાણ કરો, એટલે એ લોકોને ઘણા સવાલોના જવાબ મળી જશે. ભારત માતા કી જય, વંદે માતરમ.